तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आदरणीय कर्मप्रेमी भाई बहनों, अत्रे चलाला मुकाम है सर्वज्ञातीय समूह लग्न, अने एमा पण एक विशेष आगे कदम के हिंदू अने मुस्लिम परिवार एक ज लग्न मंडप नीचे लग्न ग्रंथि थी जोड़ाया। दर वर्षे આવા આયોજનો થાય છે અને દર વર્ષે આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નો જે અંતર્ગત આપણા હિન્દુ ભાઈ બહેનો એ આપણા ધાર્મિક વિધિથી અને મુસ્લિમ ભાઈ બહેનો એ એમના એ મૌલવી દ્વારા એ એમની એ લગ્ન વિધિથી એ લગ્ન ગ્રંથિથી જોડાય છે। આ યુગ ઋષિનો એક ક્રાંતિકારી પ્રયોગ છે કે જેમાં સમાજને એ ઘરેણા અને દહેજની એ લાલચમાંથી મુક્ત થઈ અને એક પ્રમાણિક સમાજની રચના માટે એ સૌથી જરૂરી છે કે ભ્રષ્ટાચારથી એ સમાજ એ મુક્ત બને। ભ્રષ્ટાચાર શા માટે કરવો પડે છે સમાજને? કારણ કે દીકરા દીકરીઓને લગ્નમાં લાખોના આપણે ખર્ચા કરીએ છીએ અને એ શાન એ જૂઠી શાનને ખાતર પૈસાની જરૂર પડે છે, અને એ પૈસા કમાવા માટે પછી નીતિને માર્ગે એ જ્યારે અવકાશ ન રહે ત્યારે માણસ એ અનીતિનો માર્ગ પકડે છે, જોત જોતામાં સમાજ ભ્રષ્ટ થઈ જાય છે। તો એ ભ્રષ્ટાચારને અને એ લગ્નની આ વિકૃતિઓને ડામવા માટે આ યુગ ઋષિનો અભિનવ પ્રયોગ છે કે સામાજિક સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજવા, એ અંતર્ગત આજે ચલાળા મુકામે આ સમૂહ લગ્નનો કાર્યક્રમ થયો। અમે એ સમૂહ લગ્નની સાથે સાથે યુગ ઋષિનું એ સાહિત્ય પણ લઈને આવ્યા છીએ। આ ગાયત્રી પરિવારના સ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, જેમણે એ 24 લાખ ગાયત્રી મહામંત્રનું એક વર્ષે સંપન્ન થાય પુરુષચરણ, રોજ 66 થી 70 માળા કરવી પડે ત્યારે એક વર્ષે આ પુરુષચરણ સંપન્ન થાય, આવા એક વર્ષે સંપન્ન થતું એક પુરુષચરણ, એવા સતત 24 લાખ મહામંત્રના 24 મહાપુરુષચરણ પોતાના જિંદગીની એ સુવર્ણ અવસ્થા 16 વર્ષથી 40 વર્ષની ઉંમર દરમિયાન એમણે સંપન્ન કરી ગાયત્રી મહામંત્રની સિદ્ધિ મેળવી, એ સિદ્ધિનો ઉપયોગ એમણે આ યુગ સાહિત્ય રચવા માટે કર્યો છે। આ સાહિત્યમાં એટલો પ્રાણ છે, આ સાહિત્યમાં એટલી એ તર્કબદ્ધ એ વાત પૂજ્ય ગુરુદેવે કરેલી છે કે જેનો આજ સુધી કોઈ ઇનકાર કરી શકે નહીં। પૂજ્ય ગુરુદેવે 8 પાનાના ફોલ્ડરથી માંડી અને ગીતા વિશ્વકોશ 1800 પાનાનું પુસ્તક, આવા નાના મોટા એ 3300 કરતાં પણ વધારે એ પુસ્તકો ફોલ્ડરો વગેરે લખી અને આખા જગતમાં ક્યારેય ન તૂટે એવો કીર્તિમાન સ્થાપ્યો છે। એમને એ કોઈ પ્રસિદ્ધિમાં રસ નહોતો, અન્યથા એમનો એ રેકોર્ડ આજ સુધી જગતમાં કોઈ તોડી શક્યું નથી, કોઈ તોડી શકશે નહીં। એમના સાહિત્ય ઉપર એમણે કોઈ રોયલ્ટી નથી રાખી, કોઈ પણ વ્યક્તિ એમના એ સાહિત્યનો લાભ લઈ પોતાના જીવનની દિશા બદલી શકે છે। હજારો લાખો વ્યક્તિઓએ આ સાહિત્યથી પ્રભાવિત થઈ પોતાના જીવનને બદલ્યા છે, પોતાના જીવનને સાચા માર્ગે લઈ ગયા છે અને પોતાના સંસારને સુખી બનાવ્યો છે, અને એક સભ્ય સમાજની રચનામાં આ રીતે એમણે મોટા ફાળો આપ્યો છે। આ પૂજ્ય ગુરુદેવનું સાહિત્ય જન જન સુધી પહોંચે એટલા માટે એમાં ક્યાંય કોઈ જાતની સંકુચિતતાનો ગુરુદેવે સમાવેશ કર્યો નથી। આપ ચાહે હિન્દુ હો, ચાહે મુસલમાન હો, ચાહે ક્રિશ્ચન હો, ચાહે શીખ હો, ચાહે જૈન હો, ચાહે પારસી હો, અથવા તો આપ ઈશ્વરને ન પણ માનતા હો, પણ આપ સજ્જનતાથી જીવવું જોઈએ એ વાતનું મહત્ત્વ જો સ્વીકારતા હો તો આખા જગતને માટે સર્વસ્વીકૃત એક માનવ ધર્મ એમનું એ દર્શન એ પૂજ્ય ગુરુદેવના સાહિત્યના પાને પાને થાય છે। અત્યારે ગાયત્રી પરિવાર દ્વારા બ્રહ્મભોજ યોજના ચાલી રહી છે, જેમાં આવા મોટા આયોજનોમાં ગુરુદેવનું સાહિત્ય 50% કિંમતે આપીએ છીએ। ગાયત્રી પરિવાર દ્વારા ભારતની તમામ યુનિવર્સિટીઓમાં વેદના પુસ્તકોનો સેટ વિનામૂલ્યે સ્થાપિત કરવામાં આવ્યો છે। અન્ય પંથ ધર્મ સંપ્રદાય પોતપોતાના પંથ અને સંપ્રદાયના સાહિત્યનો પ્રચાર કરે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ જેના આધાર ઉપર ઊભી છે એ વેદ ઉપનિષદ શ્રુતિ સ્મૃતિ પુરાણ એમનો એ કોઈ પ્રચાર કરવાનું એ વિચારતું ન હતું, ત્યારે પૂજ્ય ગુરુદેવે ફરી વખત ચારે વેદનું પુનર્જીવન કર્યું છે। 108 ઉપનિષદ અત્યારે એક કમનસીબી છે કે આપણો ભણેલો ગણેલો વર્ગ એમનો એ જનરલ નોલેજ એટલું બધું ઊંચું હોય કે દુનિયાની કોઈ પણ વાત એમને મોઢે હોય, પરંતુ અફસોસ કે એમને કહીએ કે ભારતીય સંસ્કૃતિના 108માંથી
આઠ ઉપનિષદના નામ કડકડાટ બોલી જાઓ ત્યારે નહીં બોલી શકે. આ આત્મહીનતામાંથી બહાર કાઢી અને 108 ઉપનિષદને સરળ ભાષામાં ભાષાનુવાદ કરી અને આપણા હિન્દુ સમાજને સમક્ષ મૂક્યા છે, જે દ્વારા આપણી સંસ્કૃતિ, આપણી યુવા પેઢી આ ઉપનિષદનો લાભ લઈ અને પોતાના જીવનને ધન્ય બનાવી શકે છે. આપણે જાણીને નવાઈ લાગશે, પરંતુ વિશ્વના તમામ અગ્રગણ્ય વૈજ્ઞાનિકોએ, અમારા ગાયત્રી પરિવારના ઘણા સાહિત્યમાં એમનો ઉલ્લેખ છે, એ લોકોએ કબૂલ્યું છે કે વિશ્વ આધુનિક ભૌતિક વિજ્ઞાન ગમે તેટલું આગળ વધશે, પણ ઉપનિષદના એ જ્ઞાનથી પાર હજુ સુધી કોઈ જઈ શક્યું નથી અને આજનું વિજ્ઞાન હજુ ઉપનિષદના એ જ્ઞાનની પરિધિ સુધી પહોંચી પણ શક્યું નથી. તો આટલો વિપુલ જ્ઞાનનો ભંડાર એ પૂજ્ય ગુરુદેવની કૃપાથી આજ સમાજને ઉપલબ્ધ થયો છે. આપ આ યોગઋષિનું સાહિત્ય વાંચો, એની ઉપર વિચારો અને જો આપણે યોગ્ય લાગે તો આપ એના આપણા જીવનમાં એને અમલી બનાવો અને આપણા મિત્રો સગા સંબંધીઓને જન્મદિવસ, લગ્ન દિવસ, સગાઈ વગેરે ઉત્તમ પ્રસંગોએ એમને એ રોકડને બદલે બીજી કોઈ પ્રેઝન્ટેશન આઇટમને બદલે આ સાહિત્ય આપ ભેટ આપો તો એમનું જીવન બદલાશે અને એમનો શ્રેય, એમનું પુણ્ય એ આપને પ્રાપ્ત થશે અને યુગની અનોખી સેવા થશે. જય ગુરુદેવ.